हेलो स्टूडेंट, लास्ट में आपणे VLC मीडिया प्लेयर, गूगल मैप, कैरेक्टर मैप विषे डिस्कशन कर्युं। हवे एना पछीनो टॉपिक छे आर सॉफ्टवेर। आर सॉफ्टवेर शुं छे? तो के आर ए एक आंकड़ाकीय गणतरी माटेनुं निःशुल्क सॉफ्टवेर छे। आपणे याद राखवानुं छे, घणी वार MCQ मां पण पूछी शके छे के आर सॉफ्टवेर सेना माटेनुं छे। तो के आंकड़ाकीय गणतरी करवा माटेनुं निःशुल्क एटले के फ्रीली ए सॉफ्टवेर छे। ते एक GNU योजना छे। GNU एटले के GNU इज नॉट यूनिक्स। ओके, एटले आर सॉफ्टवेर एक एवी योजना छे। तो के GNU तेना आंकड़ाकीय विश्लेषण माटे बहोळा प्रमाणमां उपयोग थाय छे। एनो मतलब के ज्यां मारे आंकड़ाकीय विश्लेषण करवू होय, बराबर, एटले के आंकड़ाकीय नंबरिंगमां कंई पण प्रकारनी प्रोसेस करवी होय, बराबर, त्यारे आपणे आनो उपयोग करीए छीए। तेने पोतानी स्क्रिप्टिंग भाषा छे। પોતાની સ્ક્રિપ્ટિંગ ભાષા એટલે કે હુંને તમે કહી તેમ વર્ક કરશે નહીં, બરાબર છે, એને પોતાની જ એક સ્ક્રિપ્ટ ભાષા છે। તે એક કેસ સંવેદનશીલ છે, એટલે કે કેસ સેન્સિટિવ છે। એનો મતલબ કે જે વસ્તુ કેપિટલમાં લખાતી હશે એ વસ્તુ કેપિટલમાં જ લખાશે, જે વસ્તુ સ્મોલમાં લખાતી હશે એ વસ્તુ સ્મોલમાં જ આપણે લખી શકશું। आर ने कमांड लाइन और ग्राफिक नामना बे कार्य प्रदेश छे। खास याद रखो, घणी वार एम पण पूछी सके कि आर सॉफ्टवेर ने केटला कार्य प्रदेश छे, तो के बे। क्या क्या? तो के एक छे CLI कार्य प्रदेश अने बीजू छे GUI कार्य प्रदेश। तो CLI एटले के कमांड लाइन इंटरफेस अने GUI एटले के ग्राफिकल यूजर इंटरफेस। जो आपणे GUI प्रदेशनो उपयोग करवो होय तो आपणे Ubuntu सॉफ्टवेर केन्द्रमांथी आर सॉफ्टवेर अथवा तो आर स्टूडियो नामनुं ग्राफिकल एडिटर प्रस्थापित करवू पड़े छे। जो हवे एमां आपणे GUIનो जो उपयोग करता होय, बराबर छे, तो आपणे Ubuntuનું જે સોફ્ટવેરનું કેન્દ્ર છે ત્યાંથી આપણે ગ્રાફિકલ આર કમાન્ડર અથવા તો આર સ્ટુડિયો આપણે ગ્રાફિકલ એડિટર પ્રસ્થાપિત એટલે કે આપણે ઇન્સ્ટોલ કરવું પડે છે। આરને પ્રસ્થાપિત કરવા માટેના કમાન્ડ આ પ્રકરણના અંતમાં આપેલા છે। પ્રસ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ કરવાના, બરાબર, કે આર સોફ્ટવેરને તમે કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકો છો એ આપણે આ ચેપ્ટર્સના અંતમાં આપેલું છે। टर्मिनल विंडो माथी आर लिपि ने बोलावा माटे टर्मिनल खोली ने कमांड ऊपर आर लखो अने एंटर की दबाओ। आर सॉफ्टवेर आपणे कई रीते चालू करवू? तो कमांड प्रॉम्प्ट में आपणे आर लखी एंटर की दबावी अने आपणे एने चालू करी शकी छे। जेनी आकृति आपणे 13.8 में कमांड प्रॉम्प्ट स्वागत करतो एक मेसेज ई बधी वस्तु त्यां बतावेली छे। जो छे आपणे अहींया आर लखी एंटर आपशू एटले वेलकम माटेनुं जे कमांड प्रॉम्प्ट हशे आर सॉफ्टवेरनुं ए अहींया बतावेलुं हशे, बराबर। आपणे आर सॉफ्टवेर अहींया जो आपणी लाइन छे, अहींया मैं आर लखूं, बराबर, आपणे अहीं आर लखी पछी एंटर आपी देवानुं रहेशे। क्लियर? लिनक्स सेलनी जेम ज आर કોમેન્ટની નિશાની તરીકે હેઝનો ઉપયોગ કરે છે। ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે હાલો આપણે આર ચાલુ કરવાની કઈ પ્રોસેસ હતી? તો કે આર લખી આપણે એન્ટર કી પ્રેસ કરશું એટલે આર કમાન્ડ પ્રોમ્પ્ટમાં ઓપન થયેલું આપણે દેખાશે, હમણાં જે આપણે જોયું। હવે વાત આવી છે કે આર સોફ્ટવેરમાં આપણે વિગતવાર ઇન્ફોર્મેશન માહિતી આપી છે, એમાં છે કે કમેન્ટ્સ ઉમેરવા માટે આપણે કયા સિમ્બોલનો કયા નિશાનીનો ઉપયોગ કરશું? તો કે તે છે હેઝ, બરાબર। હેઝ પછીની કોઈપણ લખાણ લાઇનના અંત સુધી કોમેન્ટ તરીકે ગણવામાં આવે છે। એનો મતલબ જે લાઇનની શરૂઆતમાં તમે હેઝ મૂકેલું છે એ લાઇન જ્યાં પૂરી થાય એ આખી લાઇન કેવી ગણાશે? તો કે કમેન્ટ્સ તરીકે। નંબર અને સ્ટ્રીંગ બે મૂળભૂત ડેટા ટાઈપ
છે. યાદ રાખો બરાબર, ઘણીવાર એમ કહે કે આર સોફ્ટવેરમાં ડેટા ટાઈપ કે માહિતીના કેટલા પ્રકાર છે, તો કે બે. ક્યા ક્યા? તો કે નંબર અને સ્ટ્રીંગ. બરાબર, સ્ટ્રીંગને એક અવતરણ અથવા તો ડબલ અવતરણ ચિહ્નોમાં બાંધવામાં આવે છે, એટલે કે લખવામાં આવે છે. કોઈ પણ આપણે સ્ટ્રીંગનો ઉપયોગ કરશું, તેને સિંગલ ઇન્વર્ટેડ કોમા અથવા ડબલ ઇન્વર્ટેડ કોમાની વચ્ચે આપણે એને લખવામાં આવશે. બીજી પ્રોગ્રામિંગ ભાષાની જેમ જ સામાન્ય પ્રક્રિયકો અને વિધેયો પણ ઉપલબ્ધ છે. જો બીજી જે આપણે પ્રોગ્રામિંગ ભાષા છે એમાં કેમ આપણે પ્રક્રિયકો વિધેયો ઉપયોગ કરતા આપણે જાવામાં ઉપયોગ કર્યો, તો એ જ રીતે તમે આર સોફ્ટવેરમાં પણ પ્રક્રિયકો અને વિધેયનો ઉપયોગ કરી શકો છો. વસ્તુઓની ક્રમિક યાદી સામાન્યપણે ઉપયોગમાં આવે છે અને તેનો વેક્ટર તરીકે પણ ઉલ્લેખ થાય છે. ક્રમિક યાદી એટલે એરે, લિસ્ટ, આપણે કેમ જાવામાં એરે વિશે ભણી ગયા, બરાબર, એ રીતે તમે આર સોફ્ટવેરમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. યાદી બનાવવા માટે સી વેધીનો ઉપયોગ થાય છે, જે જુદા જુદા નંબરને એક યાદીમાં ભેગા કરે છે. બરાબર, યાદી આપણે બનાવી હોય તો કેનો ઉપયોગ થાય છે? સી વિધેયનો. બરાબર, હવે પ્રક્રિયકો, આપણે ઓપરેટર્સો શીખી ગયા જાવામાં, પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, જેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ. બરાબર, અને બીજા બધા એક નંબર તેમજ યાદી ઉપર એક સરખી રીતે જ કાર્ય કરે છે. બરાબર, પ્રક્રિયકો અને બીજા બધા એક નંબર એ કેના ઉપર કાર્ય કરશે? બરાબર, એક સરખી રીતે જ એ કાર્ય કરે છે. તેમ છતાં જ્યારે દ્વિઅંકી પ્રક્રિયકના બંને સંકારી એટલે ઓપરેન્ડ્સ યાદી હોય ત્યારે તેની લંબાઈ સરખી હોવી જોઈએ. એટલે કે જ્યારે આપણે સંકારી અથવા ઓપરેન્ડ્સ યાદીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે? કે બેની યાદી કેવી હોવી જોઈએ? એની લંબાઈ સરખી હોવી જોઈએ. અચલનું નામ દાખલ કરી અને એન્ટર દબાવવાથી તેનું મૂલ્ય દેખાશે. બરાબર, અચલ એટલે પ્રાચલ, આપણે હમણાં જોશું એનું એક એક્ઝામ્પલ, આપણે એના વિશે જોશું. આ વિભાગનું ઉદાહરણ આકૃતિ 13.9માં આપેલું છે. જુઓ, એક સરસ એક્ઝામ્પલ આપણે આપેલું છે. કઈ રીતે? તો કે અહીંયા આપણે પ્રાચલ, આપણે જેને વેરિયેબલ તરીકે ઓળખીએ છીએ. બરાબર, જુઓ, એ બરાબર 10, બરાબર, એટલે અહીં એ આવી ગયા, એટલે એની કિંમત આપણે કેટલી લીધી? તો કે 10. એ જ રીતે બી લેસ ધેન 20, બરાબર, એટલે આપણે બીની કિંમત કેટલી થાય? તો કે 20. હવે હમણાં આપણે ઓપરેટરનો યુઝ જોયો, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પ્લસ, માઇનસ, તો જુઓ અહીંયા ગુણાકારનો ઉપયોગ કરેલો છે કે એ મલ્ટિપ્લિકેશન બી, એટલે કે એની વેલ્યુ ગુણ્યા બીની વેલ્યુ. બરાબર, એની વેલ્યુ કેટલી હતી? તો કે 10. બીની વેલ્યુ કેટલી હતી? તો કે 20. એ બેનો ગુણાકાર કેટલો થશે? તો કે 200. જો આન્સર આવી ગયો 200. બરાબર, આ રીતે આપણે આર સોફ્ટવેરમાં અચલનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જુઓ કે અહીં ગ્રેટર ધેનની નિશાની આરનો પ્રોમ્પ્ટ દર્શાવે છે. જો હવે હમણાં આપણે આગળનો પ્રોગ્રામ જોયો, એમાં ગ્રેટર ધેન 10 ને એવું આપણે ગ્રેટર ધેન જોયું હતું ને, તો ગ્રેટર ધેન આપણે શું બતાવશે? તો કે એ આરનો પ્રોમ્પ્ટ બતાવશે. બરાબર, હવે વિધાન એ 10 એટલે એ નામનો અચલ બનાવે છે અને તેની કિંમત કેટલી છે? 10 આપે છે. હમણાં જ મેં તમને સમજાવ્યું કે એ નામનું આપણે અચલ લઈ છીએ. બરાબર, અને આપણે બાજુમાં 10 મૂકેલા છે એટલે એ બરાબર આપણે કેટલી કિંમત લીધી? તો કે 10. વિધાન ગ્રેટર ધેન એ પછી એન્ટર કી દબાવતા અચલ એની કિંમત દેખાશે. બરાબર, એ જ રીતે હમણાં આપણે એની કિંમત જોઈ 10. એ જ રીતે આપણે બીજું વિધાન લેવાનું છે, બીજો અચલ લેવાનો છે. એમાં આપણે બી બરાબર શું લીધું? તો કે 20. બરાબર, તો આપણે 20 કિંમત બતાવશે. એના પછીના વિધાનમાં એ મલ્ટિપ્લિકેશન બી એટલે
અને પછી આપણે એન્ટર કી દબાવી દેવામાં આવશે એટલે કે એ અને બી કિંમતનો ગુણાકાર કરી એનો પ્રોમ્પ્ટ ઉપર આપણે એનું પરિણામ દર્શાવશે જે આપણે 200 ત્યાં આપ્યા છે ને તે ઓકે હવે આપણે કેટલાક આર સોફ્ટવેરના કમાન્ડ આપેલા છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આર સોફ્ટવેરમાં અમુક કમાન્ડનો ઉપયોગ આપણે યાદ રાખશું ઇઝીલી છે ઘણીવાર એમસીક્યુમાં પૂછી શકે છે બરાબર ક્યુ કમાન્ડ આરમાંથી બહાર નીકળવા માટે ચાલો આર સોફ્ટવેરમાંથી આપણે બહાર નીકળવું હોય તો કયા કમાન્ડનો ઉપયોગ કરશું ક્યુ એટલે ક્વિટ એટલે કે બહાર નીકળવું બરાબર હેલ્પ કમાન્ડ ઓનલાઈન મદદ મેળવવા માટે ચાલો ઓનલાઈન મારે જ્યારે મદદ મેળવવી હશે ત્યારે કેનો ઉપયોગ થશે હેલ્પ કમાન્ડનો પૂછી શકે કે આર સોફ્ટવેરમાં ઓનલાઈન મદદ મેળવવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ આપણે કરશું તો શું આવશે તો કે હેલ્પ કમાન્ડ ડેમો કમાન્ડ કંઈક પ્રદર્શન જોવા માટે જુઓ કોઈ પણ આપણે પ્રદર્શન જોવું હોય તો આપણે કેનો કયા કમાન્ડનો ઉપયોગ કરશું તો કે ડેમો કમાન્ડ બરાબર હેલ્પ ફંક્શન નેમ્સ વાક્યરચનાનો ઉપયોગ કરવાની જરૂર પડે સોરી હેલ્પ ડોટ સ્ટાર ફંક્શન બ્રાઉઝરમાં ઓનલાઈન મદદ ખોલવા માટે વપરાય છે યાદ રાખો બ્રાઉઝરમાંથી આપણે ઓનલાઈન મદદ ક્યારે જોતી હોય બરાબર તો આપણે કયા કમાન્ડનો ઉપયોગ કરશું હેલ્પ ડોટ સ્ટાર્ટ બરાબર જો કોઈ નિશ્ચિત વિધેય માટે મદદ જોઈતી હોય તો આપણે હેલ્પ અને ફંક્શન નેમ વાક્યરચનાનો ઉપયોગ કરવાની જરૂર પડે છે નિશ્ચિત વિધેય કોઈ પર્ટિક્યુલર્સ વિધેય બરાબર માટે આપણે કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો આપણે શું લખશું હેલ્પ અને ફંક્શન નેમનો ઉપયોગ કરશું જ્યારે આપણે આરની બહાર નીકળીએ ત્યારે આપણે પૂછવામાં આવે છે કે આપણે માહિતીને સેવ કરવી છે કે નહીં આપણે નોર્મલી કોઈ પણ સોફ્ટવેર વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ બરાબર જ્યારે ક્લોઝ કરી ત્યારે આપણે પૂછે છે ને ત્રણ મેસેજ આવે વાય એન સી વાય એટલે યસ નો અને કેન્સલ તમારે ફાઇલ સેવ કરવી છે નથી કરવી કે કેન્સલ કરી નાખવી છે બરાબર એ જ રીતે આમાં પણ ત્રણ મેસેજ ત્રણ પોઈન્ટ્સ આવશે વાય એન સી બરાબર જો આપણે હા કહીએ તો આપણે યસ કરીએ ત્યારે વર્તમાન ડિરેક્ટરીની એક ફાઇલમાં આ માહિતી સેવ કરવામાં આવે છે વાય ઉપર આપણે પ્રેસ કરશું એટલે કે યસ યસ એટલે કે હા આપણે આ ફાઇલને સેવ કરવી છે બરાબર એમ આપણે આપણા ફોલ્ડરમાં એ ઇન્ફોર્મેશનને સેવ કરી શકશું જ્યારે આ જ ડિરેક્ટરીમાં ફરી વખત આપણે આર શરૂ કરીએ ત્યારે આ માહિતીનો ઉલ્લેખ કરે છે આકૃતિ 13.10માં દર્શાવ્યા મુજબ વિધેય એલ એસ કમાન્ડ બનાવેલા તમામ અચલની યાદી પ્રસિદ્ધ કરે છે એલ એસ બરાબર એલ એસ એટલે લિસ્ટ બરાબર લિસ્ટથી આપણે આપણા જેટલી માહિતી આપણે અચલ યાદી પ્રસિદ્ધ હશે એ બધાનું એ લિસ્ટ આપને મોકલશે બરાબર યાદી આપને બતાવશે અથવા તો સ્ક્રીનને આપણે ક્લીન કરવી છે સાફ કરવી છે એના માટે આપણે કંટ્રોલ એલ પ્રેસ એની શોર્ટકટ કી છે જેનાથી આપણે આખી સ્ક્રીનને સાફ કરી શકશું ક્લિયર સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે એલ એસનો ઉપયોગ કરી લિસ્ટનો ઉપયોગ કરી બરાબર છે કે કઈ રીતે આપણે આર સોફ્ટવેરમાં લિસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ યાદીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બરાબર જો ક્રમાંકની હારમાળા બનાવવા માટે શરૂનો નંબર કોલન અંતનો નંબર બરાબર ક્રમાંકની હારમાળા આપણે બનાવી છે તો પહેલાં આપણે શું કરવાનું છે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપવાના છે પછી આ સિમ્બોલ કોલનનો સિમ્બોલ મૂકવાનો છે અને પછી અંતનો નંબર આપવાનો છે બરાબર એની વાક્યરચનાનો આપણે ઉપયોગ કરવાનો છે જો ઉદાહરણ આપ્યું છે 1:5 એનો મતલબ શરૂઆતનો નંબર આપણો કયો છે તો કે 1 પછી આ આપણી સિમ્બોલની નિશાની કોલન અને 5 એટલે આપણો
અંતનો ક્રમાંક. જો સી બરાબર 1 2 3 4 5, એનો મતલબ 1 થી શરૂ થશે અને 5 સુધી ઈ જશે. બરાબર, આ આંકડાશાસ્ત્રના કાર્યોને તદ્દન નિખાલક સ્વરૂપે પૂરા પાડે છે. બરાબર, નિખાલક સ્વરૂપે એટલે ઇઝીલી તમે આંકડાશાસ્ત્રનું કામકાજ એમાં કરી શકો છો. ઉદાહરણ તરીકે આકૃતિ 13.11માં દર્શાવ્યા પ્રમાણે યાદીમાંથી શૂન્યતમ કિંમત, મહત્તમ કિંમત, મધ્યક અને મધ્યસ્થ શોધવા માટે આપણે મધ્યક શોધવો હોય, મધ્યસ્થ શોધવો હોય, મેક્સિમમ મિનિમમ કાંઈ પણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો જો એના અહીંયા વિધેયો આપેલા છે, મીન, મેક્સ, મીન, મીડિયન. બરાબર, જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સરસ એક નીચે એક્ઝામ્પલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ કે આપણે સી બરાબર કિંમત નાખી છે 3 6 8 3 4 6 9 4 7 3 9. બરાબર, હવે હમણાં આપણે આગળ જોયું મિનિમમ વેલ્યુ, જુઓ તો એમાં નાનામાં નાની વેલ્યુ કી છે, તો કે 3. મેક્સિમમ વેલ્યુ, મોટી વેલ્યુ કઈ છે, તો કે 9. મીન, બરાબર, એટલે તો કે મધ્યક. બરાબર, આપણે મધ્યક કઈ રીતે ગોતશું, ચલો કયો મને, તો કે આ બધી જે સંખ્યા છે 3 6 8 3, એ બધાનો સરવાળો કરી એ સંખ્યા કેટલી છે, જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, આ બધાનો આપણે ટોટલ કરશું એટલે જવાબ આવશે 62, એટલે કે 62. બરાબર, અને આપણી સંખ્યા કેટલી થઈ, તો કે 11. 62ને આપણે 11 વડે ભાંગશું એટલે આપણે જવાબ મળશે 5.6363. ક્લિયર, એ આપણું હતું મધ્યક. એ જ રીતે આપણે મધ્યસ્થ શોધી શકશું. બરાબર છે, કે જેનો સૂત્ર આપણે અલગ હશે, જેમાં આન્સર આવશે 6. બરાબર, 6 એટલે આપણે મધ્યસ્થ શોધવા માટે શું કરશું, n+1ના. બરાબર, એટલે n એટલે 11 + 1 એટલે 12, 12ને 2 વડે ભાંગી એટલે 6. બરાબર, તો આપણે 6ની સંખ્યા કઈ છે, 6ટી, 1 2 3 4 5 ને 6, તો આન્સર આપણે મીડિયન કેટલો મળ્યો, તો કે 6. ક્લિયર, ઓકે. અથવા n+1 એટલે 11 + 1 એટલે 12, 12ને આપણે 2 વડે ભાંગશું તો કેટલો આન્સર મળશે આપણે, 6. ક્લિયર, આ રીતે આપણે ગાણિતિક વિધેયનો આમાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે આરમાં આલેખ દોરવા, બરાબર, એના પછીમાં આપણે આર સોફ્ટવેરમાં કઈ રીતે આલેખ ડ્રો કરી શકશું. બરાબર, ધારો કે આપણે એક બાર ચાર્ટ દોરવો છે જે યુનિવર્સિટીમાં વિદ્યાશાખા પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે, જે માટે આપણે વિદ્યાર્થીઓની સંખ્યાની વિભાગ અનુસાર એક યાદી અને એક વિદ્યાશાખાની યાદી બનાવીશું. ત્યાર પછી આપણે આકૃતિ 13.12માં બતાવ્યા પ્રમાણે 12 પ્લોટ વિધેયનો ઉપયોગ કરીને તેમાં જુદી જુદી આર્ગ્યુમેન્ટ પાસ કરીને આલેખ દોરીશું. જુઓ, અહીંયા આપણે નંબર ઓફ સ્ટુડન્ટ્સ, અહીંયા સ્ટુડન્ટ્સના નંબર આપેલા છે, અહીંયા ફેકલ્ટી નેમ આપેલું છે, તો કે મેડિકલ, એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને લો. બરાબર, મેડિકલમાં કેટલા સ્ટુડન્ટ છે, તો કે 140. એન્જિનિયરિંગમાં કેટલા સ્ટુડન્ટ છે, તો કે 210. બરાબર, હવે એ જ રીતે આપણે એનો બાર ચાર્ટ આપણે બનાવવાનો છે. બરાબર, જો પહેલી આર્ગ્યુમેન્ટ્સ માહિતીની યાદી છે અને બાકીની તમામ આર્ગ્યુમેન્ટ્સ સ્વરૂપે નામ બરાબર આપણે કિંમત છે. આપણે આર્ગ્યુમેન્ટ્સ તરીકે મીન, એક્સલેબ, વાયલેબ, names.org, વાયલિપ્સ અને બોર્ડરનો ઉપયોગ કર્યો છે, જે મુખ્ય મથાળું એટલે કે ટાઇટલ, એક્સ ધરીનું લેબલ, વાય ધરીનું લેબલ, 12 માટેની કિંમત, વાય ધરી ઉપરની કિંમતની રેન્જ અને બોર્ડરનો કલર દર્શાવે છે. નિરીક્ષણ કરો કે જ્યારે કમાન્ડ લાંબો હોય અને કમાન્ડ પૂરો થયા પહેલાં આપણે એન્ટર કી દબાવીએ
तो ज्या सुधी कमांड पूरो न थाय त्या सुधी आर आपने प्लस प्रॉम्प्ट आपे छे। आकृति 13.13 में दर्शाव्या प्रमाणे सामान्यतः आलेख ने ग्रीड लाइन्स होती नहीं। जो एक्जाम्पल आपू छे आपने अहीं बार चार्टनो बराबर मेडिकल में केटला स्टूडेंट्स हता विद्यार्थी मित्रों हमणां ज आपणे जोयुं हतुं 140 स्टूडेंट। तो जो अहीं पहेलो जो मेडिकल नो पार्ट छे ए 140 है। एंजीनियरिंग में केटला स्टूडेंट हता तो के 210। तो आ जो 200 थी थोड़ोक ऊपर गयो छे। साइंस में केटला स्टूडेंट्स हता तो के 700। तो ई जो 700 सुधी गयो छे। कॉमर्स में केटला स्टूडेंट्स हता तो के 950। तो अहीं 950 सुधी गयो छे बराबर। पछी आपणे कॉमर्स में केटला 950 हता। हवे आर्ट्स में केटला स्टूडेंट छे विद्यार्थी मित्रों तो के 810। तो ये 810 अहीं सुधी गयेलो छे। लो में केटला स्टूडेंट्स हता 320। तो जो ये अहीं 320 ए स्टॉप थई गयो छे। तो आ लाइन जे आपणे आपेली छे त्यां शुं छे आपणे फेकल्टीना ना। तो आपणी एक्स लीब छे आपणी वाई लीब छे ज्यां तमे नंबर ऑफ स्टूडेंट्स आपेला छे बराबर। अहीं आपणी फेकल्टी छे के कई कई फेकल्टी आमां हती तो के आपणे मेडिकल्स एंजीनियरिंग साइंस बराबर अने आमां केटला स्टूडेंट्स हता ए अहीं आपणे वाई लीब ऊपर बतावेला छे। हवे एना पछी तमने आर मां बनावेल हिस्टोग्राम आपेलो छे बराबर। हवे जुओ आपणे बार चार्टमां जोयुं बराबर एक्स लीब एक्स धरीनू लेबल्स वाई धरीनू लेबल बराबर ए बधुं त्यां आपेलुं हतुं। हवे एना पछी हिस्टोग्राम छे बराबर। हिस्टोग्राममां जुओ हिस्टोग्राम बनाववो पण कठिन नथी। धारो के आपणी पासे जुदा जुदा विद्यार्थीओना कोई एक विषयना 100માંથી મેળવેલા ગુણ છે। એટલે કે વિદ્યાર્થીઓને કોઈ પણ એક વિષયમાં કેટલા માર્ક્સ તો કે 100માંથી એ વિદ્યાર્થીને કેટલા માર્ક્સ મળેલા છે એનું અહીંયા લિસ્ટ આપેલું છે। ફોર ધ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ માર્ક્સ આપને આપેલા છે 87, 78, 87, 98, 76 એવી રીતે આપણે માર્ક્સ આપેલા છે બરાબર છે। અહીંયા આપણે નીચે માર્ક્સનું લિસ્ટ કર્યું છે કે 20, 40, 60, 80, 100 બરાબર। અહીંયા એની ફ્રિકવન્સી આપી છે બરાબર છે। તો 87 બરાબર કઈ રીતે આપણે એને માર્ક્સ આપણે મૂકી શકીએ બરાબર કે આ રીતે આપણે હિસ્ટોગ્રામમાં જો અહીંયા આપ્યા જ છે બરાબર। મેં 87નું એક્ઝામ્પલ આપ્યું છે પણ અહીંયા જુઓ આપણે માર્ક્સ કેટલા આપ્યા છે 57 છે 45 છે 34 છે એમ તમે માર્ક્સ ગમે લઈ શકો છો બરાબર। ગમે માર્ક્સ તમે એમાં યુઝ કરી શકો છો અને તમે તમારો હિસ્ટોગ્રામ ચાર્ટ બનાવી શકો છો।